વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત ગુસ્સા અને લસા શોધવાની અવયવીકરણની રીત ગુસ્સા અને લસા શોધતા શીખો ચપટી વગાડતા અંક ગણિતના મૂળભૂત પ્રમેયની રીત પણ આજે જોઈશું પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ અગાઉના બે વિડીયો પણ મેં અપલોડ કરેલા જે પણ વિદ્યાર્થીઓએ ખૂબ પસંદ કરેલ છે તો પ્રમેય એક પોઈન્ટ બે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય દરેક વિભાજ્ય સંખ્યાને તેના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે વિભાજ્ય સંખ્યા એટલે આપ જાણો છો જે આપણે આગળની સ્લાઇડમાં પણ એના વિશે વિસ્તારથી સમજાવીશું પણ વિભાજ્ય સંખ્યાને તેના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે એટલે કે બારને અવિભાજ્ય અવયવો બે બે ત્રણ છે જેને નીચે મુજબ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે નીચે મુજબ લખી શકાય છે આપ જોઈ શકો છો બાર છે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે બે દુ ચાર તેરી બાર બીજી રીતે પણ બારને લખી શકાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે અને ત્રીજી રીતે લખી શકાય ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે તો આ રીતે કોઈ પણ એક રીતે એનો જવાબ તો બાર જ આવે છે એટલે અનન્ય એટલે એક અને માત્ર એક રીત અવિભાજ્ય સંખ્યા એટલે શું તો અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય જે આપણે ધોરણ એકથી નવમાં આવી જ ગયું હશે તમારે તો એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું અહીંયા બાજુના એક બોક્સમાં એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ મેં જણાવી છે દર્શાવી છે જેને આપ યાદ રાખજો બે ત્રણ પાંચ સાત અગિયાર વગેરે વગેરે સત્તાણું સુધી આ એવી સંખ્યાઓ છે જેને માત્ર બે જ અવયવો છે એટલે જેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે બેને માત્ર બે જ અવયવો છે એક અને બે એવી રીતે ત્રણને માત્ર બે જ અવયવો છે એક અને ત્રણ પાંચને માત્ર બે જ અવયવો છે એક અને પાંચ એ રીતે આગળની સંખ્યાઓ પણ તમે વિચારી શકો લખી શકો યાદ રાખજો એક એ વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા નથી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક એ વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા નથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે એકને વિભાજ્ય સંખ્યા ગણે છે અથવા તો અવિભાજ્ય પણ એક એ તટસ્થ સંખ્યા છે કેમ કે એકને માત્ર એક જ અવયવ છે અને તે પોતે વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે મિત્રો જેના ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા તમે જોઈ શકો છો ચારના અવયવો એક બે અને ચાર છે એટલે કે કુલ ત્રણ અવયવો છે એટલે કે બેથી વધુ અવયવ છે જ્યારે છને એક બે ત્રણ અને છ એમ કુલ કેટલા અવયવો છે ચાર અવયવો છે એટલે કે આ સંખ્યાઓને બેથી વધુ અવયવો છે અને અન્ય ઉદાહરણો પણ અહીંયા આપેલા છે આઠના અવયવો છે નવ દસ બાર આ તમામ સંખ્યા એવી છે કે જેને બેથી વધારે અવયવ છે એટલા માટે જ તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે એટલે કે જેના ભાગ પડે છે આપણી સાદી ભાષામાં તો આવી રીતે તમામ સંખ્યાઓના અવયવો અને કઈ સંખ્યા વિભાજ્ય છે તે આપ શોધી શકશો એની મને ખાતરી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીશું ગુસ્સા અને લસા શોધવાની અવિભાજ્ય અવયવીકરણની રીત પાછલા વિડીયોમાં આપણે એક સરસ મજાની યુક્લિડની ભાગ પ્રવિધિ અથવા તો ભાગવિધિની રીત શીખેલા આજે આપણે શીખીશું અવિભાજ્ય અવયવીકરણની રીત છન્નું અને ચારસો ચાર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જે ધોરણ સાત કે છ કે નવ કે આઠ એમાં અવયવો જ્યારે જ્યારે પાડવાના થતા હતા એ અવયવો આપણે આ રીતે પાડતા હતા જેમ કે છન્નુંના અવયવો યાદ છે ને ધોરણ આઠમાં આપણે ખાસ શીખી ગયા છીએ અડતાલીસ દુ છન્નું ચોવીસ દો અડતાલીસ અહીંયા જે લેફ્ટ સાઈડમાં ડાબી સાઈડમાં લાલ અક્ષરે અને જાંબલી કલરના અક્ષરે બે અને ત્રણ જે લખેલા છે એ એના અવિભાજ્યવયવો છે અવયવો યાદ રાખજો આપણે એક પાછળની સ્લાઇડમાં અવિભાજ્ય સંખ્યાઓ જોઈ એની સિવાય ડાબી સાઈડમાં કોઈ સંખ્યા આવી ન જોઈએ આ ખાસ યાદ રાખજો આ છન્નુંના અવયવ છે મિત્રો ત્યાર પછી ચારસો ચારના પણ આપણે આવી રીતે અવયવો પાડવાના છે એક ખાના દોરીને પણ પાઠ્યપુસ્તકમાં એક રીત આપેલી છે ખરેખર એ રીતે પણ આપણે કરી શકીએ ક્યારેક એવો સમય મળશે તો આપણે એવી પણ એક સ્લાઇડ અને વિડીયો બનાવીશું તમારા માટે કે જેથી પાઠ્યપુસ્તક પ્રમાણે પણ આપ આગળ વધી શકો મિત્રો આ જે છન્નો અને ચારસો ચાર સંખ્યાના અવિભાજ્ય અવયવો આપણે પાડ્યા એને આપણે અહીંયા લખીશું એટલે કે દર્શાવીશું એને જેમ કે છન્નું બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને ચારસો ચારને પણ એ જ રીતે દર્શાવીશું આપ જોઈ શકો છો બહુ સરસ રીતે અહીંયા એક પછી એક અંકો આવે અને આપણે સારી રીતે સમજી પણ શકીએ છીએ અને પાછળના જે પણ વિડીયો બનાવ્યા છે વિદ્યાર્થીઓએ મને ખૂબ જ સહકાર આપ્યો છે ખૂબ જ એ પસંદ કરેલું છે એટલે આ વિડીયો બનાવવાનું મને આનંદ અને ઉત્સાહ પણ બમણો થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ શીખીશું ગુસ્સા શોધવાનું અહીંયા તમે જુઓ છો કે બે સંખ્યાઓ બંને સંખ્યાઓમાંથી બે અને બીજા બે એ બેમાંથી તમે જુઓ છો તો બંને સરખા છે ત્યાર પછી તમે જુઓ તો આ બે પણ સમાન છે ત્યાર પછી તો તમે જુઓ છો કે બીજું કોઈ સંખ્યાઓ આ બેય સંખ્યાઓના અવયવોમાં સમાન નથી એટલે ગુસ્સા એટલે ગુરુતમ સામાન્ય અવયવ એટલે કે આ બંનેમાંથી આપણને સમાન હોય એવું શું દેખાય છે તો બંને સંખ્યાઓમાં સમાન અવયવો છે બે અને બે એટલે કે બે ગુણ્યા બે એટલે કે ગુસ્સા મળ્યો ચાર આ આપણો ગુસ્સા છે યુક્લિડની વિધિથી પણ આ દાખલો તમે ગણી શકો છો પણ આપણને અવિભાજ્ય અવયવીકરણની રીત કીધી હોય ત્યારે આપણે આ જ રીતે કરવું પડે છે હવે આપણે શોધીશું લસા પણ મિત્રો લસા કઈ રીતે શોધાય લસા શોધવા માટે ચાર ગુસ્સા તરીકે જે આપણને મળ્યા છે એ ચાર લખી દેવાના સૌ પ્રથમ સમજણ પડે છે ત્યાર પછી બાકીના સમાન અંકો તો છે નહીં તો બધા અસમાન અંકો છે આ તમામ અસમાન અંકોને આપણે વારાફરતી વારા એક પણ ભૂલાઈ નહીં ચૂકાય નહીં એ રીતે લખી દેવાના છે મિત્રો આ રીતે લખાઈ જાય પછી આ તમામ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાનો છે એટલે કે ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તેરી છન્નું ગુણ્યા એકસો એક એટલે છન્નું છન્નું એટલે કે નવ હજાર છસો છન્નું આ લસા છે અને ઉપર આપણને જે મળ્યો એ ચાર ગુસ્સા છે તો મિત્રો આશા રાખું છું કે આ રીત આપણને સરસ રીતે સમજાઈ ગઈ હશે નેક્સ્ટ આપણે શીખીશું પણ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી નહીં જતા કારણ કે હું જેટલા પણ નવા વિડીયો મૂકીશ એટલે એની જાણ તમને થઈ જશે જો સબસ્ક્રાઈબ કર્યો હશે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો આ સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને આપેલા છે પાંચ દાખલાઓ અને બીજી રીત આપણે શીખીશું જેની અંદર મિત્રો સંખ્યા બે થોડી મોટી લીધેલી છે આપણે એનું પણ આપણે રફ વર્ક અહીંયા જોઈશું તો બંને સંખ્યાને અવિભાજ્ય અવયવો આપણે પાડેલા છે એમાં ખાસ કરીને એ સંખ્યાને તમે જોઈ શકો છો બહુ સારી રીતે એ ગોઠવાઈ ગઈ છે બીજી સંખ્યા આઠસો આઠ છે એને પણ આપણે અવિભાજ્ય અવયવો પાડી દીધા છે એ અવિભાજ્ય અવયવોને આપણે આઠસો આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એકસો એક સ્વરૂપે લખી દઈશું આ કામ સૌપ્રથમ આપણે કરવાનું છે ગુસ્સા શોધતી વખતે ખાસ ધ્યાન રાખો બંનેમાં સમાન હોય એવું જ આપણે લખવાનું છે તો મિત્રો આમાં સમાન તો કશું છે નહીં તો ગુસ્સા આવશે એક ઘણા વિદ્યાર્થીઓ કંઈ સમાન નથી મળતું એટલે શું લખે છે શૂન્ય પણ કોઈ દિવસ શૂન્ય નહીં આવે લસ્સા બહુ સિમ્પલ છે મિત્રો કારણ કે ગુસ્સા એક છે એટલે લસ્સા હંમેશા તમામ સંખ્યાઓ જે દેખાય છે અવિભાજ્ય અવયવ સ્વરૂપની બરાબર ત્રણ ચાર છે સાડત્રીસ છે લાલ કલરના તમને ત્રણ બગડા દેખાય છે અને કે એકસો એક દેખાય છે તો આ તમામ સંખ્યાઓનો એક સાથે ગુણાકાર કરતાં ચોવીસ લાખ એકવીસ હજાર ને છોતેર મળે છે જે આપણને લસા સ્વરૂપેનો જવાબ મળે છે ત્યાર પછી ખાસ યાદ રાખજો ગુસ્સા કે લસા ક્યારેય શૂન્ય નહીં આવે શૂન્ય નહીં આવે નહીં આવે નહીં આવે વિદ્યાર્થી મિત્રો આ સ્વપ્રયત્નના દાખલા આપ ગણજો અને મને વોટ્સઅપ નંબર પર ફોટો પાડીને મોકલી આપજો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવીકરણની ગુસ્સા અને લસા શોધવાની આજે આપણે ત્રીજી રીત શીખીશું જેમાં ત્રણ સંખ્યાઓ છે મિત્રો તો એનું રફ કાર્ય વિશે જરા આપ જોઈ લેજો કારણ કે પાછળ જે બે રીતો શીખી ગયા છો મને આશા છે કે એ પરફેક્ટલી તમને આવડી ગઈ હશે અને હવે જ્યારે આપણે આ રફ વર્ક કરીએ ત્યારે પાછળની બે રીતોમાં જે રફ વર્ક કરેલું છે એ જ રફ વર્ક આપણે અહીંયા કરવાનું છે આના માટે તમને ગુણાકાર અને ભાગાકાર આવડવા ખૂબ જ જરૂરી છે એટલે ઘડિયા અને આવી સામાન્ય સમજ સામાન્ય ગણિત આપ શીખી લેજો વિદ્યાર્થી મિત્રો પાંચસો ચારને આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત સ્વરૂપે લખીએ અને નવસો ચોવીસને આપણે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર એમ આ રીતે પાંચ અંકો સ્વરૂપે લખીએ છીએ ત્યાર પછી એક હજાર ત્રણસો વીસને આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર એવી રીતે લખીએ છીએ આ અવિભાજ્ય અવયવો પાછળના દાખલામાં જે રીતે પાડેલા છે એ જ રીતે આપણે અહીંયા પાડીને લખવાના છે જે રફ કાર્ય તમારે જાતે કરવાનું છે શીખવાનું છે મિત્રો તમે જોઈ શકો છો આ ત્રણેય સંખ્યાઓમાં સમાન શું છે તો આ ત્રણેય સંખ્યાઓમાં સમાન છે બે એ ખાસ યાદ રાખજો ત્યાર પછી સમાન શું છે તો બીજા બે પણ સમાન છે ત્યાર પછી ત્રણ ત્યાર પછી કશું સમાન નથી તો મિત્રો ગુસ્સા સ્વરૂપે આપણો જવાબ આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બે દુ ચાર તેરી બાર આપણો ગુસ્સા છે ગુણાકાર કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી લસા ઇટ ઇઝ વેરી સિમ્પલ કારણ કે જે ગુસ્સા આપણને પ્રાપ્ત થયો છે એ સૌ પ્રથમ આપણે લખી દેવાનો છે એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્યાર પછી બંને સંખ્યાઓ સોરી ત્રણેય સંખ્યાઓમાં સમાન હોય એવી તો આપણે સૌ પ્રથમ લખી દીધી પણ ત્રણેયમાંથી કોઈ પણ બેમાં સમાન હોય ખાસ યાદ રાખજો કોઈ કોઈપણ બેમાં જો અહીંયા બે સંખ્યાઓ પાંચસો ચાર અને તેરસો વીસમાં તમને બે ઉપર રાઉન્ડ થઈ ગયેલા દેખાય છે એવી જ રીતે તમને પાંચસો ચારમાં સાત ઉપર અને નવસો ચોવીસમાં સાત ઉપર રાઉન્ડ થયેલ દેખાય છે એવી જ રીતે છેલ્લી બે સંખ્યાઓમાં પણ તમને અગિયાર ઉપર રાઉન્ડ દેખાય છે એટલે આપણે પહેલું કામ શું કરવાનું છે ત્રણેયમાં સમાન હોય એવી લખી દેવાની ત્યાર પછી શું કરવાનું છે કોઈપણ બેમાં સમાન હોય જો હોય તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે સંખ્યાઓમાં સમાન હોય તો જ નહીતર પછી શું કરવાનું એ પછી કહું છું તમને તો એમાં લખવાની છે આપણે એ બંને સંખ્યાઓ ત્યાર પછી જેટલી વધે છે એ તમામ સંખ્યા લખવાની એટલે સૌ પ્રથમ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એ ગુસ્સા સ્વરૂપની હતી ત્યાર પછી રાઉન્ડવાળા બે લખ્યા ત્યાર પછી લીલા કલરના સાત લખ્યા પછી અગિયાર લખ્યા પછી બાકીની સંખ્યા વધી એટલે ત્રણ અને પાંચ એને આપણે લખી દીધી પણ અહીંયા એક ભૂલ થવાની શક્યતા છે શું તો સાત ઉપર જે બંને સાત ઉપર આપણે રાઉન્ડ કરીએ છીએ તો બંને સાત આપણે લખવાના નથી એક જ લખવાના છે આ ખાસ ધ્યાન રાખજો પછી આ સંખ્યાઓનો ગુણાકાર કરી દો એટલે આપણો જવાબ મળી ગયો સત્યાવીસ હજાર સાતસો વીસ આ સ્વપ્રયત્ન માટેના દાખલા છે મિત્રો ત્રણેય રીતો સારી રીતે તમે સમજ્યા છો અને બહુ સરસ રીતે પ્રેઝન્ટેશન દ્વારા તમને સમજાવવામાં આવે છે અત્યારે હાલ આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર વીસ અને કોરોનાનું જે લોકડાઉન થયેલું છે તો મિત્રો આ તમે ખાસ વિડીયો દ્વારા શીખી લેજો જેથી તમારો અભ્યાસ ન બગડે અને ખાસ એ પણ યાદ રાખજો કે તમે તમારા જે મિત્રો ઘરે બેઠા છે જેને આવું કંઈ મળતું નથી શીખવા માટે તો એને પણ તમે આ વિડિયો મારી લિંક છે એ મોકલજો જેથી એ પણ શીખી શકે અને એક પ્રકારની આ સેવા છે અને આપણા ભારત દેશને આ રીતે ભણીને સમજીને આપણે આગળ વધારી શકીશું આપની કોઈ પણ મૂંઝવણ હોય તો હું દૂર કરીશ આભાર